ગીર સોમનાથ જિલ્લાના ઘાટવડ ખાતે ઇન્દ્ર બાપુના આશ્રમ ખાતે આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. સવારથી ભક્તો પોતાના ગુરુને વંદન કરવા માટે કતારબંધ લાઇનમાં જોવા મળ્યા હતા. હવે જોઈએ સૂત્રાપાડાથી અમારા પ્રતિનિધિ શૈલેષ વાળાનો અહેવાલ. ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ગીર સોમનાથ જિલ્લાના ઘાટવડ ખાતે પરંપરાગત રીતે ગુરુ પૂર્ણિમાના પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈ સરકારી ગાઈડલાઇન્સ મુજબ અને સોશિયલ ડિસ્ટન્સ સાથે પરંપરાગત રીતે ઇન્દ્ર બાપુની સાનિધ્યમાં આ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ઘાટવડ ખાતે પરંપરાગત રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. આજે પણ સવારથી જ ગુરુ પૂર્ણિમાની ઉજવણીના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા, જેમાં સમાધિ પૂજન, સત્યનારાયણની કથા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વ્યવસ્થા અને આયોજન જાણીતા સંતશ્રી પરમ પૂજ્ય ઇન્દ્રભારતી બાપુના સાનિધ્યમાં સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘાટવડ ખાતે પરંપરાગત રીતે ભારતી આશ્રમ ખાતે આ વ્યવસ્થા કરવામાં આવી હતી અને સવારથી જ કતારબંધ જે ભક્તો છે તે પોતાના ગુરુ ઇન્દ્રભારતી બાપુના દર્શન માટે તૈયાર રહ્યા હતા. દર્શન કરી અને ગુરુને વંદન કરી અને પોતાની મનોકામના પૂર્ણ કરવામાં આવી હતી. મારે પ્રભુ જગતગુરુ શંકરાચાર્યથી પરંપરાની અંદર જે અમારા 7 અખાડા છે અને આમ તો જોવા જાઓ તો 13 અખાડા છે સાધુ સમાજના, એની અંદર એક નાદ અને એક બુંદ પરંપરા હોય છે. તો જે નાદ પરંપરા જગતગુરુ શંકરાચાર્યથી જે આદિ અને અનાદિ, એક આદિ હોય એક અનાદિ હોય છે, એની અંદર જે આદિ જ્યારથી જે સંપ્રદાય ચાલુ થાય ત્યારથી એ આદિ કહેવાય છે. તો જગતગુરુ શંકરાચાર્ય જે અમારા અખાડાના ઈષ્ટ ગુરુ દત્તાત્રેય અને શંકરાચાર્ય છે, એ પરંપરા આજે પણ ગુરુ પૂર્ણિમા મહાપર્વ ઉજવવામાં આવે છે અને સમગ્ર ભારતની અંદર આ પર્વની જે ગુરુમુખી હોય છે, ગુરુ તો જીવનની અંદર પ્રભુ ડગલે ને પગલે તમે ગુરુ કરી શકો છો, જીવનમાં સદગુરુ જે છે એ એક થાય છે, જેની પરંપરા નાદની હોય છે એ સદગુરુ થઈ શકે છે. તો આજે જે નાદબુંદ પરંપરાની અંદર જે આજે ગુરુ પૂર્ણિમા મહાપર્વ છે તે અનાદિકાળથી અને આદિકાળથી આ પર્વ મનાવવામાં આવે છે અને આવી જ રીતે સમસ્ત સૌરાષ્ટ્રની અંદર અને સમસ્ત ભારતની અંદર આજે ગુરુ પૂર્ણિમા મહાપર્વની ઉજવણી કરવામાં આવે છે અને ઘાટવડ ખાતે પણ અમારા પૂજ્ય ગુરુદેવ બ્રહ્મલીન મહંત શ્રી પ્રેમભારતી મહારાજની કાલે સવારે સમાધિ પૂજન, હોમાત્મક યજ્ઞ, સત્યનારાયણની મહાકથા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો સમસ્ત આજના ગુરુ પૂર્ણિમા મહાપર્વની દેશવાસીઓ ને બધાને મારી શુભકામના આપું છું. ઓમ નમો નારાયણ, જય હિન્દ.